નમસ્કાર, હું ચિરાગ સચાણિયા. આજે આપણે જોશું મોબાઈલની અંદર ગૂગલ ક્લાસરૂમ એપ કઈ રીતે ઇન્સ્ટોલ કરવી અને કઈ રીતે એની અંદર સાઇન ઇન કરવું. ચાલો શરૂ કરીએ. સૌ પ્રથમ તમારું એપ મેનુ ખોલવાનું મોબાઈલમાં, અને આ મેનુમાં જે પ્લે સ્ટોર આવેલું છે એ પ્લે સ્ટોર આપણે ખોલવાનું રહેશે. પ્લે સ્ટોર પર ક્લિક કરશું એટલે પ્લે સ્ટોર ખુલી જશે. હવે પ્લે સ્ટોરમાં જે અહીંયા આ સર્ચ બાર દેખાય છે ત્યાં આપણે ક્લિક કરી અને સર્ચ કરવાનું છે ગૂગલ ક્લાસ. એ ટેપ કરી અને આપણે ગૂગલ ક્લાસરૂમ સર્ચ કરશું. આ ગૂગલ ક્લાસરૂમ જે ખુલે છે તેમાં જે આ ઇન્સ્ટોલનું બટન છે તેને આપણે ક્લિક કરી અને આ એપ ઇન્સ્ટોલ કરવાની છે. તમારે નેટવર્ક જો સરખું મળતું હશે તો ઝડપથી ઇન્સ્ટોલ થઈ જશે. નેટની સ્પીડ ઓછી હશે તો થોડોક કદાચ ટાઈમ લાગશે. એટલે જે જગ્યાએ નેટવર્ક સરખું મળતું હોય, સ્પીડ સારી મળતી હોય એવી જગ્યાએ જઈ અને ફટાફટ ડાઉનલોડ કરી લેવાનું, જેથી ઝડપથી એ ડાઉનલોડ થઈ અને ઇન્સ્ટોલ થઈ જશે. એટલે આ ગૂગલ ક્લાસરૂમ એપ જે છે એ ઇન્સ્ટોલ થઈ રહી છે. અત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા ઇન્સ્ટોલિંગ લખાઈને આવે છે. એટલે અત્યારે આ ઇન્સ્ટોલ થઈ રહી છે, ડાઉનલોડ થઈ ગઈ છે, અત્યારે ઇન્સ્ટોલ થાય છે. ઇન્સ્ટોલ થઈ જેવી થઈ જશે એટલે અહીંયા આ એક બટન આવશે ઓપન. તમે જોઈ શકો છો આ ઓપનનું બટન છે, એની ઉપર ક્લિક કરશું એટલે ગૂગલ ક્લાસરૂમ એપ જે ઇન્સ્ટોલ થઈ છે એ ખુલશે. અને આ પહેલો સ્ક્રીન જે આવશે તેમાં આ ગેટ સ્ટાર્ટેડનું જે બટન છે તેની પર આપણે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ગેટ સ્ટાર્ટેડ પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલના જીમેલ એકાઉન્ટથી જે છે એ લોગિન થશે. જો તમારે એક કરતાં વધુ મોબાઈલમાં એકાઉન્ટ હશે જીમેલના, તો તમારે જીમેલનું એકાઉન્ટ કોઈ પણ સિલેક્ટ કરી અને ઓકે પર ક્લિક આપવાનું રહેશે. જો એક જ એકાઉન્ટ હશે તો ઓટોમેટિક એ તમારું એકાઉન્ટ લઈ લેશે અને સાઇન ઇન કરી દેશે. આ સાઇન ઇન થઈ જશે એટલે આજે મારા એકાઉન્ટની અંદર આ વિવિધ પ્રકારના ગ્રુપ્સ બનાવેલા છે, ક્લાસ બનાવેલા છે. તમારા મોબાઈલની અંદર કોઈ ક્લાસ આવા બનેલા બતાશે નહીં. એ સિમ્પલ આખું પહેલું જ કોરું પેજ આવી જશે, આટલું થઈ જાય. એટલે તમારે વેરીફાઈ કરવાનું કે તમારું સાઇન ઇન થયું છે કે કેમ. તો એના માટે શું કરશો તમે, તો કે આ ત્રણ લાઇન જે બતાવી છે, ત્રણ લાઇન એ એક મેનુ છે, એની એકાઉન્ટ અહીંયા બતાવશે. જો એ મેલ એકાઉન્ટ બતાવે છે તો એનો મતલબ એમ કે તમારું આ ગૂગલ ક્લાસરૂમ એપમાં સાઇન ઇન થઈ ગયેલ છે. તો આ રીતે આપણે પ્લે સ્ટોરમાંથી ગૂગલ ક્લાસરૂમ એપ ડાઉનલોડ કરી, ઇન્સ્ટોલ કરી અને એમાં લોગિન જીમેલ એકાઉન્ટથી કરી શકીએ છીએ.